ખાતે કાળ ભૈરવ દાદાના મંદિરે સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરાયું. જામનગરમાં આવેલ શ્રી શીતળા માતા મંદિર તથા શ્રી કાળભૈરવ દાદાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં સત્સંગ મંડળ તથા લોકોનો સાથ સહકાર મળી રહે છે. તદુપરાંત રાજકીય આગેવાનો પણ આ સપ્તાહમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ સિવાય સત્સંગ મંડળ દ્વારા સમયાંતરે બટુક ભોજન વગેરે ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે. મારું નામ રેખાબેન લાખાણી ભરતભાઈ છે. અમે અવારનવાર ભાગવત સપ્તાહ સમૂહ સત્સંગ મંડળ દ્વારા અવારનવાર ભાગવત સપ્તાહ કરીએ છીએ. સમૂહ કાર્ય હરેક કરીએ છીએ. સપ્તાહની કથા છે, કોઈ બટુક ભોજન છે, નાના નાના બાળકોને સત્સંગ મંડળ બધી માસ ને દિવસે અમે આ ભાગવત સપ્તાહ પાંચમી સપ્તાહ છે. અમારી ભાગવત સપ્તાહ પાંચમી સપ્તાહ અમે અવારનવાર અમે સમૂહ કાર્ય સત્સંગ મંડળ દ્વારા અથવા અમારા પૂજારી દ્વારા અમે સત્સંગ મંડળનું મંડળ અમુક ચાલુ રાખીએ છીએ. આજ અમારે અહીંયા આગળ અધિક માસ દ્વારા મંડળ ભરવાનું છે. હા, પાંચમી સપ્તાહ છે અમારી. બે વર્ષથી અમે દેખાઈ છીએ. બે વર્ષ પૂરતા એટલે અમે દેખાઈ બાકી એક વાર બે વર્ષ પૂજા કરી અક્કુભાઈ વસુદેન ભાઈ, અમને નૈનાબેન કોપરેટર છે, નટુભાઈ કોપરેટર છે, કૃષ્ણાબેન સોઢા છે, ભાઈ મેયર લોકો બધા અમારા મંદિરે, પૂનમ માડમ છે, અક્કુભાઈ ને બધા અહીંયા તા સરકાર દેવો આવે તો અમારે કારભેરોડ મંદિરે અમે દર મંગળવારે બટુક પૂજન ઉત્સવ કરાવી છીએ. અને અમે સત્સંગવાળી ભાઈઓ ને અવારનવાર અમે બધા અહીંયા લાભ લઈ જઈએ ને લતાવાળા વાસીઓવાળાઓનો સા સરકાર છે અમને. આ લતાવાળાએ અમને ખૂબ ખૂબ બધા લોકો આભાર માંગે છે. ને રામભાઈ ગઢવી છે એ બી અમને સા સરકાર દે છે. નવીનભાઈ લખાણી છે એ બધા અમને સા સરકાર બહુ જ દે છે. અમને એ લોકોનો ટેકો છે ને અમે અવસર અમે આ ઉજવી છીએ. અનવર ગુગા સાથે જીતેશ પાલા, લોકફરિયાદ ન્યૂઝ, જામનગર.